નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું એકલવ્ય એજ્યુકેશનમાં હું પૂજા ઠક્કર આજે તમારી સમક્ષ ધોરણ અગિયાર વિષય છે આપણો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેનામાં પ્રકરણ નંબર છ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો છે એના વિશે આજે આપણે માહિતી મેળવીશું સૌપ્રથમ તો આપણે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો એક હતા એના વિશે વિગતવાર માહિતી મેળવી લીધેલી છે જો તમે ના જોઈ હોય તો નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે તો આજે આપણે સહકારી મંડળી છે એના વિશે માહિતી મેળવવાના છીએ વૈયક્તિક માલિકી ભાગીદારી અને કંપની ત્રણેય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો હોવા છતાં પણ એનો જે પ્રાથમિક હેતુ છે નફો કમાવાનો છે નફો મેળવવા માટે આ ત્રણેય સ્વરૂપો ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરે છે જેમ કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ આપે કિંમત વધારે વસૂલ કરે વસ્તુના કાળા બજાર કરે વગેરે જ્યારે એમ છે કે સહકારી મંડળી એ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હોવા છતાં પણ તેના વિશિષ્ટ લક્ષણોના કારણે અન્ય ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો કરતા જુદી પડે છે વિના સહકાર નહીં ઉદ્ધાર આ સૂત્રને અમલમાં મૂકે છે પ્રત્યેક સર્વના માટે અને સર્વ પ્રત્યેકના માટે તો આ સૂત્રને અનુસરે છે અર્થની પ્રત્યેક જોઈએ તો સહકારી મંડળી એ સ્વૈચ્છિક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓ સ્વેચ્છાએ ફરજિયાત નથી જેને ઈચ્છા થાય જેના હિત ઉદ્દેશ સરખાઓ એ લોકો જોડાય છે વ્યક્તિઓ પોતાનો નિશ્ચિત હેતુ પાર પાડવા માટે સહકારી મંડળી છે એની રચના કરે છે અને એ મંડળીનો ઉદ્દેશ સભ્યો વચ્ચે પરસ્પર સહકાર સાધીને સભ્યોના આર્થિક હિતનું સંવર્ધન સાધવાનું છે વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે જોડાય છે હવે છે આર્થિક હિત છે અને સ્વૈચ્છિક રીતે જોડાય છે પણ શું છે એની સાથે સાથે કે સહકારી મંડળી છે ને એનો ઉદ્દેશ સહકારનો છે આપણે જાણીએ છીએ કે હાલના સમયમાં નફો કમાવાના ઉદ્દેશથી વધારે ને વધારે નફો મળે એ માટે વૈયક્તિક માલિકી છે કે ભાગીદારી પેઢી છે કે કંપની છે એ પોતાના પ્રોડક્ટમાં ઘણી કંપનીઓ એવી પણ હોય છે કે ગુણવત્તા આપણને જે દર્શાવેલી હોય એ પ્રમાણેની ગુણવત્તાનો માલ સમાન પૂરો પાડતી નથી અથવા તો ભેળસેળવાળી વસ્તુઓ પણ ઘણી વખત જોવા મળે છે કિંમત વધારે પણ વસૂલ કરતી હોય છે તો આવું ન થાય એ માટે આ સ્વરૂપ છે અસ્તિત્વમાં આવ્યું છે લક્ષણો આપણે જોઈશું સ્વૈચ્છિક સ્વૈચ્છિક મંડળ મંડળ રીતે જોડાયેલી વ્યક્તિઓનું એક છે બધા સ્વેચ્છાએ જોડાય છે વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે એમાં ઊંચું કે કોઈ નીચું એવું હોતું નથી બધા જ જે વ્યક્તિઓ છે સમાન છે બીજો છે સરળ સ્થાપના વિધિ કંપની કરતા સહકારી મંડળીની સરળ છે ઓછામાં મંડળી દસ વ્યક્તિઓ સંગઠિત થઈ સહકારી મંડળીના કાયદા અન્વયે સરકારી મંડળીના રજિસ્ટ્રાર છે એ સમક્ષ મંડળીની નોંધણી કરાવી શકે છે અને નોંધણી થતાં જ એને કાયદેસરનું અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે ત્રીજો છે સભ્યોની સમાનતા સરકારી મંડળીમાં સભ્યોને સમાન હક અને સમાન તક મળે છે મૂડી રોકાણ કે અન્ય કોઈ કારણસર સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી કંપની સ્વરૂપમાં શું હોય છે જેની પાસે વધુ છે શેર એ છે પોતાનું મત બરોબર ને એને વધુ જે શેર હોય એનું મહત્વનું ગણાય છે પણ જ્યારે આનામાં શું છે તો કે ફક્ત સમાન હક છે અને સમાન તક છે મૂડી રોકાણ છે ફક્ત એને ધ્યાનમાં લેવામાં આવતું નથી ચોથો છે અલગ વ્યક્તિત્વ સહકારી મંડળીની નોંધણી થતાં તેના સભ્યોથી અલગ કાયદેસરનું વ્યક્તિત્વ છે એને પ્રાપ્ત થાય છે સભ્યપદની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો સભ્યપદની પ્રાપ્તિ કે સભ્યપદના અંતથી તેના અસ્તિત્વ છે એના પર કોઈ અસર થતી નથી પાંચમો છે લોકશાહી વહીવટ સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ છે મંડળીનું સંચાલન કરે છે કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોય છે જ્યારે સહકારી મંડળીમાં સભ્ય દીઠ છે પછી એક સભ્ય પાસે પચાસ શેર હોય અને એક પાસે એક હોય તો એ પચાસ શેરવાળી વ્યક્તિ અને એક શેરવાળી વ્યક્તિનો મત છે સરખો ગણવામાં આવે છે સહકારી મંડળીમાં મૂડીને નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે વહીવટી સમિતિ માટેની ચૂંટણીમાં કોઈ પણ સભ્ય ઉમેદવાર કરી શકે છે એ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે અને વહીવટમાં ભાગ લઈ શકે છે કંપની સ્વરૂપમાં વાત કરીએ તો કે કંપની સ્વરૂપ છે એના કરતા મંડળીમાં સાચે જ લોકશાહી રીતે વહીવટ થાય છે આથી સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા તરીકે પણ ઓળખવામાં આવે છે ઘણી વખત તમને પ્રશ્નમાં બે માર્કમાં પૂછાતું હોય છે કે સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા શા માટે કહેવામાં આવે છે તો એક રીઝન એનો એ છે કે જે આપણે પ્રતિનિધિઓ છે એને ચૂંટીએ છીએ એ પોતે મંડળીનું સંચાલન કરે છે તો એનામાં શું છે નથી પણ વ્યક્તિ દીઠ છે એક વ્યક્તિ પાસે આપણે આમ માનવીને વધુ મહત્વ આપવામાં આવે છે અને ગમે તે કે છે કે વહીવટી સમિતિ માટે કોઈ પણ સભ્ય છે એ ઉમેદવારી નોંધાવી શકે છે આમ કહી શકાય કે લોકશાહીની તાલીમ શાળા છે છે સેવાનો મુખ્ય હેતુ હવે થાય કે સેવાનો હેતુ કેવી રીતે છે તો સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો છે નફાનો હેતુ તો ગણ છે સેવાનો હેતુ દ્વારા સભ્યોને આર્થિક ઉત્કર્ષ કરવાનો છે સભ્યોનું જીવન ધોરણ ઊંચું આવે તેઓ સ્વાશ્રય બને તે માટેના પ્રયત્નો સહકારી મંડળી દ્વારા કરવામાં આવે છે પોતાનો કોઈનો આશ્રય લેવાની એને જરૂર ન પડે પોતાની રીતે પગભર થાય એનો ઉદ્દેશ છે દાખલા તરીકે તો કે ગ્રાહકો સહકારી મંડળી છે એનો ઉદ્દેશ સભ્યોને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે પૂરી પાડવાનો છે નફાની યોગ્ય વહેંચણી કેવી રીતે મુખ્ય હેતુ હોવા છતાં પણ આવકનો વધારો થાય આવો નફો મંડળીના સભ્યો વચ્ચે કાયદાની જોગવાઈને આધીન રહી અને ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે છે બાકી જે વધે નફો એ સમાજના કલ્યાણ માટે વાપરવામાં આવે છે આઠમો છે શેરની ઓછી કિંમત તો શેરની ઓછી કિંમત હોય છે ને જેના લીધે ઓછી આવક ધરાવતી વ્યક્તિ શેર ખરીદી મંડળીમાં જે સભ્ય છે એ થઈ શકે છે આ શેર ખરીદવાથી શું થાય તો કે ઓછી બચત ધરાવતો હોય ને એ વ્યક્તિ પણ પોતાનું જે છે કે યોગદાન આપી શકે છે કેટલીક વખત શેરની રકમ એક સામટી ભરવાના બદલે હપ્તાથી ભરી આપવાની પણ સગવડ છે એના પછી જે સભ્ય દીઠ મતાધિકાર મંડળીમાં સભ્ય ગમે તેટલી સંખ્યામાં શેર ધારણ કરતો હોવા છતાં એક જ મત આપી શકે છે સભ્ય દીઠ એક મતના સિદ્ધાંત મુજબ પ્રતિનિધિઓ ચૂંટાય છે સભ્યોમાં સમાનતા અને ભાઈચારો વધે તેમનામાં જ્ઞાન અને વૃદ્ધિ થાય તે માટે મંડળી પરિષદ તાલીમ વર્ગોનું આયોજન કરે છે દસમો છે રાજકરણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા કેવી રીતે

તો એના લીધે કહી શકાય કે તે ઉદ્દેશથી સભ્ય સંખ્યા છે એના પર કોઈ નિયંત્રણ નથી તો એના પછી આપણે જોઈએ છીએ મંડળીના ફાયદા સહકારી મંડળી છે એના ફાયદા શું છે પહેલું છે સરળ સ્થાપના વિધિ સહકારી મંડળીની સ્થાપના માટે લાંબી કાયદાકીય વિધિની જરૂર નથી માત્ર દસ વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે સંગઠિત થઈ અને સહકારી મંડળીના રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવી શકે છે બીજો છે કાયમી અસ્તિત્વ સહકારી મંડળીને તેની નોંધણી થતા જ તેના સભ્યોથી અલગ કાયદેસરનું અસ્તિત્વ મળે છે સભ્યોના મૃત્યુ નાદારી કે રાજીનામું આપવાના કારણે મંડળીના અસ્તિત્વ છે એને આ ચાવતી નથી આમ કહી શકાય કે લાંબુ આયુષ્ય પો છે ત્રીજો છે ખુલ્લું સભ્યપદ દરેક વ્યક્તિ છે સમાન હિત ધરાવતી હોય એવી વ્યક્તિ માટે ખુલ્લું છે એમાં સભ્યપદ કોઈ ધર્મ જ્ઞાતિ જાતિ કે એને આધારે આપણે આપતા નથી જેના લીધે એ બાબત છે અવરોધરૂપ બનતી નથી ચોથો છે સભ્યોની મર્યાદિત જવાબદારી એણે શેર ખરીદ્યા છે એટલા પૂરતી જ મર્યાદિત હોય છે સરકારી સહાય મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે આવી સહાય લોન અનુદાય કે સબસિડી સ્વરૂપે હોય છે છઠ્ઠો છે લોકશાહી વહીવટ મંડળીમાં સભ્યને વ્યક્તિ એક જ મત આપવાનો હોય છે નિર્ણયો બહુમતીથી લેવાય છે અને દરેક સભ્યને ચૂંટણીમાં રહેવાનો મત આપવાનો ચર્ચામાં ભાગ લેવાનો અને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે આમ કહી શકાય કે જે સભ્યો દ્વારા ચૂંટાયેલ કારોબારી સમિતિ લોકશાહી ડબ્બે મંડળીનો વહીવટ ચલાવે છે સાતમું છે ઓછો વહીવટ ખર્ચ સહકારી મંડળીમાં કરકસરના સિદ્ધાંતને વરેલી છે એટલે જે સંચાલનમાં સભ્યોની સંખ્યા જે છે બરોબર ને એ ગમે એટલી હોય પણ એ સભ્યો છે માનદ સેવા આપે છે અને કરકસરથી ચાલે છે આઠમો છે નિશ્ચિત ગ્રાહકો મોટાભાગે સભ્યો જ ગ્રાહક હોય છે અને નિશ્ચિત હોય છે અને એ પ્રમાણે વસ્તુઓનું વેચાણ થાય છે નામો છે વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફ વેપારી સંસ્થાઓ કેટલીક વાર વધુ નફો મેળવવાના લાલચમાં ભેળશેળ છેતરપિંડી કાળા બજાર વગેરેને પોસતા હોય છે સહકારી મંડળી એ સભ્યો માટે કે છે કે સભ્યોના આર્થિક ઉત્કર્ષ સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપતી હોવાથી ઉપરાંત કઈ છે તો કે વેપારી સંસ્થાઓ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓ છે એનાથી કે છે કે મુક્ત હોય છે એટલે સબળ હરીફ તરીકે ઊભી રહી શકે છે એના પછીનું છે સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ સહકારી મંડળી તેમજ એની વાત કરીએ તો એના નફા અને અનામત ભંડોળમાંથી સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરે છે જેમ કે તબીબી નિદાન કેમ્પ યોજે છે દવાખાનામાં શાળામાં બાગ બગીચાની સેવા ઊભી કરે છે અને જાળવણી કરે છે અગિયારમું છે લોકશાહીની તાલીમ શાળા મંડળીમાં સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય છે મોડે કરતા માનવીને મહત્વ વધુ આપવામાં આવે છે સભ્યોનું મહત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જીવંત રહે છે અને એના કારણે જ એ લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા કહેવામાં આવે છે બારમો છે સભ્યોને આર્થિક ઉત્કર્ષ અને વિકાસ સહકારી મંડળી તેના સભ્યોના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે દાખલા તરીકે સભ્યોની સહકારી મંડળીઓ સભ્યોને રોજબરોજના વપરાશની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી ભાવે પૂરી પાડે છે મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકોનું થતું આર્થિક શોષણ છે એને અટકાવે છે આજ પ્રમાણે ઉત્પાદકોની સહકારી મંડળીઓ સભ્યોને કાચો માલ સાધનો ઓજારો વગેરે વાજબી જે ભાવ છે એના પ્રમાણે પૂરા પાડે છે જેના લીધે નાના ઉત્પાદકો છે એ સરળતાથી ઉત્પાદન કરી આર્થિક ઉન્નતિ પોતાની પ્રગતિ સાધી શકે છે જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો કે ખાંડ દૂધ ચર્મ કપાસ જેવા ક્ષેત્રે સહકારી મંડળીઓનો વિકાસ છે આટલા ફાયદા હોવા છતાં ક્યાંક ક્યાંક સહકારી મંડળી છે એની મર્યાદાઓ પણ જોવા મળે છે તો મર્યાદાઓ આપણી પાસે ચાર આપેલી છે પેલું છે મૂડીની મર્યાદા કેવી રીતે તો વધુ મૂડી એકઠી કરવાનું કાર્ય મુશ્કેલ છે

જેના લીધે એમને અંગત રસ પણ હોય એવું પણ બને છે તેમની પાસે વિશિષ્ટ જ્ઞાન ધંધાકીય અનુભવ અને સમયનો અભાવ હોય તો પણ મંડળીમાં વહીવટમાં બિનકાર્યક્ષમતા પ્રવેશે છે જૂથબંધી અને અંગત હિતના કારણે ક્યારેક ગેરવહીવટ વહીવટ પણ સર્જાય છે ત્રીજો છે રાજકીય હસ્તક્ષેપ આપણે કહીએ કે ફાયદામાં તો હતું કે હસ્તક્ષેપ ઓછો હોય છે તો હવે મર્યાદામાં કેવી રીતે તો વિવિધ રાજકીય પક્ષો મંડળી ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ રીતે પ્રયત્ન કરતા હોય છે જેના લીધે મંડળી રાજકીય અસર નીચે કામ કરે ત્યારે એ ધંધાકીય સ્વાતંત્ર્ય છે એ જોખમાય છે અને પરિણામે લોકશાહીના મૂલ્યો છે એ પણ જોખમાય છે ચોથો છે સભ્યો વચ્ચે અસહકાર તો મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ હોય સભ્યોમાં પરસ્પર સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં પણ સહકારના લાભ છે મેળવી શકતી નથી તો અહીં આપણા સહકારી મંડળી છે એનો અર્થ લક્ષણો ફાયદા અને મર્યાદાઓ એ સમજૂતી છે પૂર્ણ થાય છે તો આશા છે કે તમને આ મારી માહિતી છે ઉપયોગી નીવડી હશે સો વિસ ઓલ ધ બેસ્ટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ બાય